આવતા જ સંઘ પ્રદેશ દમણમાં પીવાના પાણીની તંગીની ભયંકર સમસ્યા સર્જાય છે દમણને પાણી પૂરું પાડતા તળાવોના પાણીના સ્તર નીચે જતા ઉનાળામાં જાહેર જનતાએ તરસે મરવાનો વારો આવે છે ઉપરથી સરકારી અધિકારીઓ અને દારૂ બનાવતી કંપનીઓની મિલીભગતને કારણે તળાવોમાંથી મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરીને કંપનીઓમાં સપ્લાય કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે દમણમાં કેટલાક વિસ્તારમાં છ છ મહિનાથી પીવા માટે કે નહવા ધોવા માટે પાણી નથી આવતું સ્થાનિક લોકોએ નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલને પોતપોતાના વિસ્તારમાં પાણી ની તંગીની સમસ્યાથી વાકેફ કરતા આ બાબતે ઉમેશ પટેલે સમસ્યાના નિરાકરણ માટે તંત્રના કેટલાક અધિકારીઓને જાણ કરી હતી જેમણે જવાબમાં દુનેઠાના તળાવમાં પાણીનું સ્તર નીચે ગયું હોવાનું જણાતા જ આજે સાંસદ ઉમેશ પટેલે દમણને પાણી પૂરું પાડતું દુનેઠાનું તળાવ મોટી મોટીવાકડનું તળાવ ડાભેલનું તળાવ અને દમણગંગા કેનાલનું સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું જેમાં ઉનાળામાં દરેક તળાવોના પાણીનું સ્તર નીચે ગયું હોવાથી ખૂબ ઓછા પ્રમાણમાં પાણીનું સ્ટોરેજ બચ્યું છે તો મધુબન ડેમના સ્તરો પણ નીચે જતા ઉનાળામાં દમણગંગાની કેનાલમાં ઓછા સમય માટે પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે તળાવોમાં પાણીના સ્તર નીચે જવામાં ઉનાળાની ગરમી સાથે બેફામ થતી પાણીની ચોરી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે જેમાં ડાભેલના તળાવમાં તો કંપનીઓ સીધી પાઇપ જ લાઈન નાખીને પાણી ખેંચી રહી છે તો નાની વકરના તળાવમાં પાણી ખેંચવા માટે કંપનીઓએ પોતાના બોરવેલ અંદર ઉતારી દીધા છે તેમજ દમણગંગા કેનાલનું પાણી કે જે ખેતી માટે વાપરવામાં આવે છે તેમાં પણ દારૂ બનાવતી કંપનીઓ પાઇપલાઈન નાખીને પાણીની ચોરી કરી રહી હોવાનો આક્ષેપ ઉમેશ પટેલે લગાવ્યો હતો નવાઈની વાત તો એ છે કે આ કંપનીઓ તળાવમાંથી પાણી ખેંચવા માટે જે મોટી મોટી પાઇપલાઇનોનો ઉપયોગ કરે છે એવી પાઇપલાઇનો દમણના પીડબ્લ્યુડી વિભાગ પાસે પણ નથી એક તરફ દમણવાસીઓને પીવાના પાણીના ફાફા થઈ પડ્યા છે તો બીજી તરફ દારૂ બનાવતી કંપનીઓને દારૂ બનાવવા માટે પાણીનો અવિરત સપ્લાય કરવામાં આવી રહ્યો છે આમ દમણની જનતાના પાણીનો એક એક ગૂંટ દારૂ બનાવવા માટે વપરાઈ રહ્યો છે આમ કંપની સંચાલકો અને તંત્રના અધિકારીઓની મિલીભગતમાં દમણની જનતાને તરસે મરવાનો વારો આવ્યો છે જે બાબતે આજે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસનિક અધિકારીઓના કાન આ મળ્યા હતા અને જવાબદાર કંપનીઓ સામે કડક હાથે કામ લેવાની બાંહેધરી આપી હતી આ સાથે સંઘ પ્રદેશમાં પાણીની તંગીની સમસ્યાનો હંમેશા માટે નિકાલ લાવવા એક અલગ વ્યવસ્થાના ભાગરૂપે મોટી દમણના પરિયારી વિસ્તારમાં ચેકડેમ બનાવવાનો અને દમણને પાણી પૂરું પાડતા તમામ તળાવોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ પણ ઉમેશ પટેલે રજૂ કર્યો હતો જોકે હવે તો ચોમાસું બેસી ગયું છે દમણવાસીઓને ટૂંક સમયમાં પાણીની સમસ્યાથી રાહત મળશે

तो यही है दमनदीव के प्रशासन से मैं निवेदन करना चाहता हूं कि लोगों को बेसिक फैसिलिटी दीजिए पीने का पानी का हक है उनका आज कैनल का पानी भी जो है वो खेतों के लिए होना चाहिए या लोगों को पीने के लिए होना चाहिए उसके लिए भी कच्ची गांव में जो एक दारू की फैक्ट्री है वो सीधा पानी चोरी कर रहा है तो मैं अभी आज मैंने अधिकारियों से भी बात की है और मैं एक रिप्रेजेंटेशन भी देने वाला हूँ कि ये लोगों का पानी है लोगों को घर तक पहुंचाने का पानी है उनके हक का पानी है वो इंडस्ट्रीज वालों को दो तीन लोगों का तिजोरी भरने के लिए ना करे और ये अधिकारी वहां से अपनी तिजोरी भरने के लिए वो कंपनी वालों को इतनी ज्यादा भी सहाय ना करे कि चार कंपनियों का पेट भरने के लिए पूरे दमन दमनदीव का हक मार ले तो आज हमने वही विजिट की कि ये पानी जा कर रहा है और ये कैनल का पानी क्यों नहीं आ रहा है तो ये पता चला है कि पानी की चोरी दो चार फैक्ट्रियाँ कर रही है एक तरफ पीने को पानी नहीं मिल रहा है दमन दीवासियों को और दूसरी तरफ दारू बनाने के लिए और दूसरी डाभे की दो ऐसी कमी है जो पूरा पानी सौंप जा रही है तो इस पर मैंने ये संज्ञान लिया है वो फरियाद आई थी मुझे उस फरियाद का मैंने वो जायजा भी लिया है और वो सही है तो मैं दो चार दिन में प्रशासनिक अधिकार को मिलकर वो पानी की जो चोरी है वो तुरंत रुकूंगा और दमन दी के जनता को विश्वास दिलाता हूँ कि आप लोगों के घर पर पानी जरूर पहुंचाऊंगा वो किसी भी काल में और दूसरी भी सोच मैंने सोची है लोगों से भी सलाह मुशरा दो दिन में किया है कि अब पानी की कायमी किल्लत का निदान करना होगा उसके लिए दमन में और दीव में अलग व्यवस्था करनी होगी मैंने तीन साल पहले भी ये प्रोजेक्ट रखा था कि जो हमारा परियरी मुठी दमन है वहाँ पर डैम बनाने का एक प्रपोजल रखा जाए और यहाँ दमन में भी तालाब है और ये जितने जितने भी तालाब है दमन वास के लिए पानी ट्रीटमेंट प्लान बनाया जाए और जो पानी की कमियों में चोरी हो रही है उसको रोका जाए गूगल मैप्स समग्र विश्व में खूब लोकप्रिय विश्वसनीय नक्शा सेवाशी ઘણા લોકો તેનો ઉપયોગ નવા માર્ગ અને સ્થળ પર જવા માટે કરે છે જો કે કેટલીક વાર ટેકનોલોજી પર વધુ પડતો આધાર રાખવો મૂંઘો પણ સાબિત થઈ શકે છે જે તમને ક્યારેક ખોટા રસ્તે પણ લઈ જાય છે જેમાં ક્યારેક ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે સમગ્ર વિશ્વમાં ગૂગલ મેપના છવડાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગઈકાલે દમણમાં પણ ગૂગલ મેપ્સના મિસપ્રિડિક્શનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી વખતે એક કન્ટેન્ટ પલટી મારી ગયું હતું મળતી માહિતી મુજબ ભિલાડથી સામાન ભરીને દમણની પ્લાસ્ટી બેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ થ્રી નાઇન ઝીરો નો ચાલક જયપ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઇવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટી બેન્ડ કંપની સુધી જવા માટે ગુગલ મેપનો ઉપયોગ કરવા ગયો હતો ત્યારે ગુગલ મેપે કોસ્ટલ હાઇવે તેને પ્લાસ્ટી બેન્ડ કંપની સુધી પહોંચવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાવ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટકટ બતાવ્યો હતો આપણે બતાવી દઈએ આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાડા અને દ્વિચક્રી વાહનો પર જતા કામદારો શોર્ટકટમાં કોસ્ટલ હાઇવે સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેતા હોય છે મોટાભાગે આ રોડ ઉપરથી ફોર વ્હીલર વાહનોની અવરજવર બંધ જ હોય છે પરંતુ ડ્રાઈવરે ગુગલ મેપ પર પરમ શ્રદ્ધા રાખીને કન્ટેનરને હાઈવેના ઢોળા પરથી સીધું સાંકડી કેડી પર મારી મૂક્યું હતું જોકે કન્ટેનર સાઇઝમાં મોટું હોય સાંકડા માર્ગ પર ધારિયા મુજબ ટર્ન ન કાપી શકતા આખું કન્ટેનર માર્ગ પર પલટી મારી ગયું હતું ગઈકાલે રાત્રે થયેલા અકસ્માત બાદ આજે બપોર સુધી કન્ટેનરને ઉચકવાની કોઈ કામગીરી કંપની સંચાલકો દ્વારા હાથ ધરવામાં ન આવતા કન્ટેનર બપોરના ત્રણ વાગ્યા સુધી ત્યાં જ પડી રહ્યું હતું જો કે આ અકસ્માતમાં બાલ બાલ બચેલા કન્ટેનર ચાલકને એટલી તો અકલ આવી જ ગઈ હશે કે હવે પછી જો રસ્તો ભૂલી જવાય તો કોઈ રસ્તે ચાલતા રાહદારીને પૂછી લેવું પણ ગૂગલ ના ભરોસે કદી જીવનું જોખમ ના ખેડવું વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ વાપીમાં ડીવાયએસપી ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી દેશમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડ બાબતે જનતા જોગ સંદેશ આપ્યો હતો તેમજ વલસાડ જિલ્લામાં એક વર્ષમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાવ્યા હોવાનું જણાવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અત્યારે મોબાઈલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એના કારણે ધીરે ધીરે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે પહેલાના જમાનામાં વાહન ચોરી ઘરફોડ ચોરી થતી હતી જેની મોડસ ઓપરેન્ડી હવે બંધ કરી આવા બાજુ સાયબર ક્રાઇમની અલગ અલગ મોડેસ ઓપરેન્ડી દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે સમગ્ર દુનિયામાં અને ગુજરાત જેવા રાજ્યમાં સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે આવા સાયબર ક્રાઇમથી લોકો સચેત રહે તે જરૂરી છે ત્યારે આવા સાયબર ફ્રોડ બાબતે જનતાને જાગૃત કરવા મીડિયા સાથે આ વાર્તાલાપ યોજાયો હતો આપના બેંકનો જે કેવાયસી છે અપડેટ નથી આપના બેંકનું જે ડેબિટ કાર્ડ છે એ એક્સપાયર થવાનું છે એના બાબતે આપના બેંકનું જે ક્રેડિટ કાર્ડ છે એનું બિલ પેન્ડિંગ છે અમે આપને લિંક મોકલી એના દ્વારા આપ તમે એને લિંક ક્લિક કરો આપના જે બેંકના જે ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે એની અંદર ઓટીપી નંબર જે આવે છે એ માંગીને એના દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે તો બેન્કિંગ રિલેટેડ જે પણ આપના ડેબિટ કાર્ડ હોય આપની બેન્કિંગ રિટેડ જે પણ એપ્લિકેશન હોય એ ધ્યાન રાખવામાં આવે અને આપના મોબાઈલમાં ઇમેઇલમાં કોઈ બેંક રિલેટેડ ઈમેલ આવતો હોય તો એને ક્લિક ના કરતા એ ડાયરેક્ટ તમારા પૈસા બેન્કમાંથી કપાઈ જાય એનું ધ્યાન પણ આપે રાખવું જોઈએ અને એના માટે અલગ અલગ રાષ્ટ્રીયકૃત અને બધી બેંકો દ્વારા આપને મેસેજ પણ આપતા હોય છે કે બેંક આપને ક્યારે પણ આપના ડેબિટ કાર્ડના ડેબિટ કાર્ડનો ડેબિટ કાર્ડનો પાસવર્ડ કે પિન માગતી નથી ક્રેડિટ કાર્ડનો પિન માગતી નથી બેંક આપને કેવાયસી માટે ક્યારેય ફોન કરતી નથી કે લિંક મોકલતી નથી એટલે એક બહુ મોટું આ ફ્રોડ છે બેંકની રિલેટેડ એના પર ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે એવું જ એક મોટું ફ્રોડ જે રિસન્ટલી જોવા મળ્યું છે એ સોશિયલ મીડિયાના જે બધા અલગ અલગ હેન્ડલ્સ છે જેની અંદર ટ્વિટર છે ફેસબુક છે વોટ્સએપ છે એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને એ લિંક ક્લિક કરતાની સાથે જ આપનો મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે અને ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માગવામાં આવે છે ને એવા અલગ અલગ મોટા ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ સાથે પણ થયેલા છે મોટી સેલિબ્રિટી સાથે અને જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એના એમાં પાંચ લાખ દસ લાખ વીસ લાખ એવા પૈસા પણ ગુમાવેલા છે સોશિયલ મીડિયા પ્રોફાઇલના એક બીજું જે ફેક બીજું જે ફ્રોડ થઈ રહ્યું છે મોટું ફ્રોડ જેની અંદર લોકો આગળ આવીને ફરિયાદ પણ નથી કરી શકતા એ ફ્રોડ છે ફેસ ટાઈમ વિડીયો અને વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને સામે ન્યૂડ એક વ્યક્તિ આવી જાય અથવા તો ન્યૂડ વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવે અને પછી એ વ્યક્તિ જેણે ફોન રિસીવ કર્યો છે એની સાથે બ્લેકમેલ કરવામાં આવે એના ફ્રેન્ડ લિસ્ટમાં એના ફેસબુક કોન્ટેક્ટ લિસ્ટમાં એના વોટ્સઅપ કોન્ટેક લિસ્ટમાં તમામ લોકોને વિડીયો મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરી એની પાસેથી પૈસા લેવામાં આવે છે આવા કિસ્સાઓમાં ઘણા બધા કિસ્સાઓમાં લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે એ ઇમેલ આઈડી ઉપર રેગ્યુલર બેઝિસ પર ફ્રોડ ઇમેલ્સ લોકો દ્વારા મોકલવામાં આવતા હોય છે અને ફ્રોડ ઇમેલમાં આપને ઇનામ મળ્યું છે આપના કેબીસીમાંથી કેબીસીમાં નોમિનેશન થયું છે આપને કોઈ મોટી લોટરી લાગી છે અને જેવી એ લિંક જે હાઇલાઇટેડ લિંક હોય એને શેર ક્લિક કરવામાં આવે તરત જ એ લિંક દ્વારા એ વ્યક્તિના બેંકના એ વ્યક્તિના કોન્ટેકના એને વ્યક્તિના મોબાઈલના તમામ ગેલેરીઝના ફોટોગ્રાફ સાથેનો તમામ ડેટા એ લોકો તરત જ પોતાની પાસે રિટ્રીવ કરી લેતા હોય છે અને એના દ્વારા એ લોકો બ્લેકમેલ કરતા હોય છે બીજું એક ફ્રોડ છે હમણાં જે નવું ચાલુ થયું છે એ જોબ આપવા માટેનું ફ્રોડ છે અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજીસ મોકલવામાં આવે છે વોટ્સઅપ મેસેજીસ કરવામાં આવે છે જેની અંદર આપને આ એક જોબ ઓફર થઈ રહી છે જેની અંદર આપણે ઘરે બેઠા એક કલાક આ કામ કરવાનું છે આપને પંદર હજાર રૂપિયા મળશે અથવા તો આપ આ લિંક ઉપર ક્લિક કરીને આપનો બાયોડેટા મોકલી આપો આપને નવી જોબ મળી જશે અને જોબ અનુસંધાને એમની પર ફોન કરવામાં આવે છે અને ફોન દ્વારા આપને જોબ કરતાં પહેલાં આપણું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન માટે આટલા પૈસા થશે એ પ્રકારનું પણ એક મોટું ફ્રોડ જોબ આપવા માટેનું જોબ સીખર લોકો જે છે વિચારા એ લોકો આમાં સંડોવાયેલ છે એટલે આ જે અલગ અલગ મોટર્સ ઓફવેરની દ્વારા જે નુકસાન વલસાડની જનતાને અને ગુજરાતની જનતાને થઈ રહ્યું છે એ બાબતે હું લોકોને રિક્વેસ્ટ કરીશ કે આ બધા ફ્રોડ બાબતે આપ લોકો સતત અવેર રહો અને તમામ લોકોને મીડિયા મિત્રોના માધ્યમથી એક જે ટોલ ફ્રી નંબર સમગ્ર દેશ માટેનો ટોલ ફ્રી નંબર છે વન નાઇન થ્રી ઝીરો આપની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તો તાત્કાલિક વિધિન સેકન્ડ્સ વિધિન મિનિટ્સ આપ વન નાઇન થ્રી ઝીરો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો ઘણા બધા કિસ્સાઓમાં આ ટોલ ફ્રી નંબર પર ઇમિડિયેટલી કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવાના પણ ઇન્સિડન્સીસ બન્યા છે વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષમાં એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા લોકો લોકો એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા પૈસા લોકોને પાછા અપાવ્યા છે અને એના માટેની પ્રોસીજર પણ એકદમ ઇઝી છે એટલે આપ જો ગોલ્ડન આવાર જે છે એક કલાકનો અગત્યનો ટાઈમ જે છે વહેલામાં વહેલી તકે વન નાઇન થ્રી પર ફોન કરશો

આપણે જોઈએ છીએ કે ઘણી વખત સરકારી ખાતામાં વપરાતી ગાડીઓ યોગ્ય મેન્ટેનન્સ કે જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળે છે અને કેટલીક સરકારી ગાડીઓ તો કંડમ કરવાની હાલતમાં હોય તો પણ રસ્તા પર ફરતી હોય છે ત્યારે વલસાડમાં એક સરકારી કચેરી નીચે એક સુમો કારમાં મેન્ટેનન્સનો અભાવ હતો કે પછી અન્ય કારણ હતું જે કાર અચાનક સળગી ઉઠી હતી જેને લઈ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા સેવા સદન એકમાં સરકારી અધિકારીઓ માટે રાખેલી સુમો ગાડી નંબર જી જે ઝીરો વન જી એ ઝીરો થ્રી વન ફાઇવ રોજ પાર્ક કરી હતી જે પાર્ક કરેલી કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળ્યો હતો અને આજુબાજુના લોકો ધુમાડો જોઈ કશું કરે તે પહેલા આગ લાગી ગઈ હતી જેને લઈ દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા આ અંગેની વલસાડ નગરપાલિકાની ફાયર ટીમને જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને એન્જિનના ભાગે આગ બુઝાવવા માટે બોનેટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બોનેટ જામ થઈ જતાં ભારે જહેમતને અંતે ફાયર ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે આ કારમાં કયા કારણોસર આગ લાગી હતી જે જાણી શકાયું ન હતું જોકે સરકારી કારોમાં સમયસર મેન્ટેનન્સ ન થતું હોવાથી આવી ઘટના બની હોવાની બૂમો ઉઠવા પામી છે વલસાડના ધમળાજી હાઇવેના એપીએમસી માર્કેટ પાસે પલટી ખાઈ ગયેલા ટેમ્પોમાંથી રૂરલ પોલીસને દારૂ મળી આવ્યો હાઇવે પર આવેલી એપીએમસી માર્કેટ પાસે પિકઅપ ટેમ્પો પલટી મારતા વલસાડ રૂરલ ટીમ ઘટના સ્થળે દોડી જતા ટેમ્પોમાં મકાઈની આડમાં લઈ જવાતો સાઠ હજાર પચોતેર રૂપિયાના દારૂ સાથે મહારાષ્ટ્ર નાસિકના એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે મુંબઈ થી સુરત જતા રોડ ઉપર આવેલા વલસાણાના ધમડાજી ઔરંગા નદી કિનારે આવેલ એપીએમસી માર્કેટ પાસે એક શાકભાજી ભરેલો પિકઅપ ટેમ્પો નંબર એમએચ ફિફ્ટીન જેસી વન ઝીરો ફોર ઝીરો રોડ ઉપર રાત્રિના એકથી દોઢ વાગ્યાના અરસામાં ટેમ્પો પલટી મારતા તેમાં સવાર વ્યક્તિને ઈજા થઈ હોવાની જાણ વલસાડ રૂરલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ બળવતસિંહ માધુભાઈ કનુભાઈ તથા ગોપેશભાઈ મેરામભાઈ ઘટના સ્થળે ગયા હતા પલટી મારી ગયેલા ટેમ્પાની અંદર તપાસ કરતા મકાઈની આડમાં બિયરદારૂની બાટલી ન

ઉંમર વર્ષ એકવીસ રહે દીક્ષી ગામ રાજીવ ગાંધીનગર નાસિક મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી જ્યારે ટેમ્પો ચાલક અક્ષય ઉર્ફે આકાશ આહિર રહે મોઠડી ગામ નાસિક મહારાષ્ટ્રને પોલીસે વોન્ટેજ જાહેર કર્યો છે આ અંગે વસાડોરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની સરકારી શાળાઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય કાર્યક્રમ મોટી દમણ પરિયારી શાળામાં કરવામાં આવ્યો હતો દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો નવા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય સામગ્રી આપવામાં આવી હતી શાળાના મેઘાવી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશાસકશ્રીએ જણાવ્યું હતું કે દસની બોર્ડની પરીક્ષામાં દમણનું બત્રીસ ટકા જેટલો રિઝલ્ટમાં વધારો થયો છે આ પ્રદેશ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે શાળાની બાજુથી રેલી કાઢી અને નવા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો છે પ્રથમ આવે શાળા કાર્યક્રમ કર્યો હતો दाना, दाना, इस साल का एकेडमिक सेशन में शाला प्रवेशोत्सव कल फोर्टींथ को दीयू में हुआ फिफ्टींथ को दमन में और नाइनटींथ को डीएनएच में है दमन और दीयू में एक ही दिन में हर एक स्कूल में शाला प्रवेशोत्सव हर एक ऑफिसर्स को वहां पर डिप्यूट किया है और डीएनएच में नाइनटीन और ट्वेंटी दो दिन चलेगा ये शाला प्रवेशोत्सव का मेन मोटिव है कि फर्स्ट फर्स्ट स्टैंडर्ड बच्चे और प्री स्कूल बच्चे जो बालवाटिका हम बोलते हैं बालवाटिका वन टू थ्री फोर मतलब थ्री टू फोर फोर टू फाइव फाइव टू सिक्स इयर्स के बच्चों को पहले बार जो स्कूल आता है और इसका और एक उद्देश्य ऑब्जेक्टिव है कि ड्रॉप आउट जो होता है एथ के बाद स्टैंडर्ड के बाद उन बच्चों को भी यहाँ लेने आने का एक, एक महत्वपूर्ण एक कार्यक्रम ये है इसमें आज आ, हमारा सर यहां पर आए और हमको मार्गदर्शक दिया और कुछ सजेशंस भी दिया कि क्या क्या करना पड़ेगा और एक साल के लिए दमन आया है सो लगभग दस स्कूल हंड्रेड परसेंट रिजल्ट आया है सो ये अच्छी ये एक मोटिवेशन है हमको और, और ज्यादा और इस बार हमने शाला प्री स्कूल जो बोलते हैं हम बालवाटी का

આજે પંદરમી જૂનના રોજ દમણ જિલ્લાની તમામ સરકારી અર્ધ સરકારી શાળાઓમાં પ્રી પ્રાઇમરી શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને વધારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે દમણની દુનેઠા પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણના બાળકો માટે ભવ્ય શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે દમણ સરકારી કોલેજના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર સંજય સત્યાર્થી દુનેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ ગામના અગ્રણી ભરત પટેલે ઉપસ્થિત રહી બાળકોનો હોંસલો વધાર્યો હતો પ્રવેશોત્સવના પ્રારંભે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા નાના ભૂલકાઓ સાથે સ્કૂલ સુધીની ભવ્ય કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાથે વાલીઓને શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને તેમનો ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું જે બાદ મુખ્ય અતિથિઓના હસ્તે બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરાવીને અને તિલક ચાંદલો કરીને તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે બાળકો માટે મધ્યાહન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશ દમણદીવ અને દાદરાનગર હવેલીમાં બે હજાર સત્તરથી શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્સવની ખૂબ જ હકારાત્મક અસરો થવા પામી છે શાળાનું પ્રથમ પગથિયું ઉચરતા બાળકોને તેઓ વિશેષ હોવાની લાગણી જન્મે છે અને શાળામાં બદલાયેલી વ્યવસ્થા શક્તિનો પણ તેમને પરિચય મળે છે સંઘ પ્રદેશ પ્રશાસનની આ પહેલથી સરકારી શાળાઓમાં પ્રી પ્રાઇમરી અને પહેલા ધોરણમાં એડમિશનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેને પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સારી નિશાની ગણી શકાય તેમ છે બિન રાજકીય સંગઠન એવા સેલ્યુ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં દમણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થયેલ હોદ્દેદારોને અભિનંદન પાઠવવા યોજાયેલ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝાએ સેલ્યુ તિરંગાના આગામી કાર્યક્રમો અંગે વિગતો આપી હાલમાં જ રચાયેલ મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકાર ઇન્ડિયા ગઠબંધન આરએસએસના નિવેદન અંગે અયોધ્યાના હાર બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકાર પાંચ વર્ષ ચાલશે અને આગામી દિવસોમાં આઈએનડીઆઈએના ગઠબંધનના દળો પણ એનડીએમાં સામેલ થશે દેશના અઠાવીસ રાજ્ય અને વીસ દેશોમાં રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવા રચાયેલ સેલ્યુટ તિરંગા સંગઠન દ્વારા દાદરાનગર હવેલી અને દમણમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે જે નામ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝા મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચિકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે ઉપસ્થિત રહી એક બેઠકનું આયોજન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સેલ્યુટ તિરંગા દ્વારા દમણમાં યોજાયેલ બેઠકમાં સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ કુમાર ઝા મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચિકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દીવ દાદરાનગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે આ પ્રદેશમાં નવનિયુક્ત કરેલા દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર વિનયસિંહ અને દમણના પ્રદેશ અધ્યક્ષ સુભાષ પટેલને અભિનંદન

आपको इंडिया गठबंधन के कई घटक दल एनडीए में नजर आएंगे और बीजेपी आरएसएस ने जिस तरह से सहयोग किया आरएसएस के लोगों ने जिस तरह से आ, अपना बलिदान दिया है त्याग दिया है तपस्या दिया है उसको समन्वय स्थापित करेंगे जो घटना घटी है वो हो सकता है किसी का व्यक्तिगत अपना बात उन्होंने किया है लेकिन इस तरह की बातें नहीं होनी चाहिए हम एक नागरिक होने के नाते और भारत के भविष्य को उज्जवल देखने के नाते हम भी चाहते हैं कि भारतीय जनता पार्टी और आरएसएस के बीच में समन्वय हो एनडीए और इंडिया गठबंधन का रहा चुनाव तो उन्होंने भी अच्छा प्रदर्शन किया वो भी अपने मुद्दे लेके आए लेकिन लोगों ने देश भर में विश्वास एनडीए के ऊपर स्थापित किया मुझे भी दुख है कि अयोध्या में भी इतना बड़ा इंफ्रास्ट्रक्चर का काम किया इतना एयरपोर्ट बन रहे हैं मंदिर का भव्य निर्माण हो रहा है देश भर के लोग जा रहे हैं लेकिन वहां के सिचुएशन के हिसाब से रिजल्ट आए हैं लेकिन इसको देश के किसी भी नागरिक को इस बात से इसको नहीं जोड़ना चाहिए कि अयोध्या हार गए हम तो उसके लिए हम राम मंदिर के दर्शन के लिए नहीं जाएंगे मैं आपसे आवाहन करता हूँ और निवेदन करता हूं और ज्यादा जाइए मंदिर को राजनीति के साथ जोड़कर देखना बिल्कुल गलत है राजनीति में जब हम चलते हैं तो पक्ष और विपक्ष सभी अपने ही देश के सबसे पहले हम लोग एक अगस्त को दस हजार ऐसे युवाओं को हम लेके तिरंगा यात्रा करना चाह रहे हैं पूरे श्रीनगर में जो एक ऐतिहासिक क्षण होगा एक पल होगा आजादी के बाद और खास करके उन्नीस करके नवासी के बाद जब वहां से कश्मीरी पंडितों का पलायन हुआ है उसके बाद ऐसा मंजर देखने को नहीं मिला कि कश्मीर में तिरंगा लेके लोग खुलेआम घूमे उसी क्रम में हम 15, 16 और सितंबर में पंद्रह तारीख को दिल्ली के सेंट्रल दिल्ली में कई हजार गाड़ियों के साथ तिरंगा यात्रा निकाल रहे हैं पूरे दिल्ली के अंदर तिरंगा यात्रा घूमेगी और राष्ट्रवाद जन जागरण के 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 लिए तिरंगे के लिए लिए तिरंगे भारत माता की जयकारा हम ये कार्यक्रम को आयोजित कर रहे हैं सोलह तारीख को दिल्ली से ऋषिकेश यात्रा जाएगी गाड़ियों का काफिला जाएगा और सत्रह सेप्टेम्बर को माननीय प्रधानमंत्री के जन्मदिन के शुभ अवसर पर हम ऋषिकेश में आरती के साथ तिरंगा को जोड़ेंगे और पिछले साल की भांति इस साल भी हम गंगा तिरंगा आरती करेंगे लेकिन हमारा होगा देश के युवाओं को खेल के साथ जोड़ने का अभी हम क्रिकेट के साथ स्टार्ट कर रहे हैं आने वाले समय में दूसरे खेलों के साथ भी हम अपने देश के युवाओं को जोड़ेंगे और 100 करोड़ से ऊपर वृक्षारोपण का कार्यक्रम भी आदरणीय हमारे प्रदेश अध्यक्ष और संयोजक हैं रवि चिकारा जी इनके माध्यम से बहुत जल्द देश के कोने कोने में हम लोग वृक्षारोपण का कार्यक्रम को लेके आएंगे वो भी एक अद्भुत कार्यक्रम होगा